આ ગુજરાત હાઉસિંગ બોર્ડ પંડિત દીનદયાળ નગર વિભાગ 2 હાથીજણ માં ક્યુ બ્લોકની અંદર આ છઠ્ઠા માળે આ એકદમ જ અચાનક આ વરસાદના કારણે આ ગાબડું પડ્યું છે. હવે આ ગાબડું પડ્યું આ તો જો આ નાના નાના છોકરાઓ છે, આ છોકરાઓ અહીંયા રમતા હોત અને આ રીતની આ જે આ કાટમાળ આવી રીતે પડ્યો છે, હવે આ કાટમાળ આ રીતે પડવાના કારણે આ છોકરા અહીંયા રમતા હોત તો એમની જાનની રક્ષા, જાનમાલની રક્ષા જવાબદારી કોની આવશે? આમાં હજી તો ગરીબ આવાસ યોજના પબ્લિક અહીંયા આવી છે, રહેવા પૂરી રહેવા બી નથી આવી. 56 મકાનમાંથી માણ 28 જણા જ રહેવા આવેલા છે. 28 જણામાંથી હજી તો પબ્લિક પૂરી રહેવાની આવી, તોય આવા જે એકદમ ગાબડા પડવા માંડે છે. એટલે એનો મતલબ એવો થયો કે હાઉસિંગ બોર્ડે એકદમ તકલાદી કામ કર્યું છે અને ગરીબ આવાસ યોજનાના નામે લોકોની સાથે છેતરપિંડી કરી છે. અને આમાં આ નાના નાના બાળકો છે, એમની જાનમાલની રક્ષાની જવાબદારી કોની રહેશે? કોઈ એક્સિડન્ટ થઈ ગયો, આ લોકો અહીંયા રમતા હોત અને એમના ઉપર આ ગાબડું પડ્યું હોત અને એમને કોઈ અકસ્માત થયો હોત, તેની જવાબદારી કોની? પ્લીઝ આ શેર કરો અને એનો જવાબ આપો કે આની જવાબદારી કોની રહેશે? આપણા અહીંના સોસાયટીની આ કારીબરની કે પછી આપણે હાઉસિંગ બોર્ડની કે PSP વાળાની?